નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે સ્વાધ્યાય એક વિભાગ સી એના દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરીએ. પી ઓફ એ બરાબર 1/3, પી ઓફ બી બરાબર 2/3, પી ઓફ એ છેદ બી બરાબર 1/3. વિદ્યાર્થી મિત્રો, ત્રણ ઘટનાની સંભાવના આપી છે, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ મેળવવાનું. તો વિદ્યાર્થી મિત્ર, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, આનું સૂત્ર તમને આવડું છે, દમોર ગણનો નિયમ છે, એ ડેશ છેદ બી ડેશ. તો વિદ્યાર્થી મિત્ર, આનું સૂત્ર આવું થાય, એ ડેશ દમોર ગણનો નિયમ એટલે આગળ એક તો આવે તો 1 માઇનસ, અહીંયા છેદ હોય તો અહીંયા યોગ થઈ જાય, ડેશ નીકળી જાય, એટલે લખાય પી ઓફ એ યોગ બી. તો વિદ્યાર્થી મિત્ર, દાખલામાં એ યોગ બી જોઈને તમને એ યોગ બી દાખલાની અંદર આપેલો નથી. તો હવે દાખલાની અંદર એ યોગ બી નથી આપેલો, તો યોગ એટલે સરવાળો. તો લખાય વિદ્યાર્થી મિત્ર, સંભાવનાના સરવાળાના નિયમ મુજબ. તો સરવાળો એટલે યોગ થાય, પી ઓફ એ યોગ બી. સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચાલો પી ઓફ એ ખબર તો કે 1/3, પી ઓફ બી તો કે 2/3, માઇનસ પી ઓફ એ છેદ બી તો કે 1/6. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ સરખા નથી એટલે લસા લેવો પડે, જેને લસા લેતા ન આવડે એને પોઈન્ટમાં 1/3 ભાગાકાર કરી દેવાનો, 0.33, 2/3 0.67, માઇનસ 1/6 0.17. તો આ બેયનો સરવાળામાંથી 0.17 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્ર તમારો જવાબ આવશે 0.83. આ તો તમને હજી વિદ્યાર્થી મિત્રો એ યોગ બી મળ્યો, તમારે તો એ ડેશ છે બી ડેશ એટલે યોગ ઘટતો, તો અહીંયા લખાય 0.83 એટલે વિદ્યાર્થી મિત્ર તમારો જવાબ આવશે 0.17. તો અહીંયા તમારો પહેલો દાખલો, દાખલા નંબર 12 પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી દાખલા નંબર 15, 13-14 આપણા અભ્યાસક્રમમાં નથી એટલે લીધેલો નથી. બે ઘટનાઓ એ અને બી માટે, ફાઈવ પી ઓફ એ બરાબર 3, પી ઓફ બી બરાબર 2, પી ઓફ એ યોગ બી બરાબર 3/2, 3/2 હોય તો એ ડેશ યોગ બી ડેશ. ફરીથી દમોર ગણનો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્ર, દમોર ગણના નિયમ તમને આવડે છે, પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. બે ડેશ હોય એટલે પહેલાં તો 1 આવે, અહીંયા યોગ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્ર શું થઈ જાય, છેદ થઈ જાય અને ડેશ નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્ર, દાખલામાં છેદ જોઈએ, અત્યારે છેદ આપેલો નથી પણ ત્રણ માહિતી આપેલી છે પણ વચ્ચે ઇક્વલ ટુ છે, તો વિદ્યાર્થી મિત્ર શું થાય. તો વિદ્યાર્થી મિત્ર, દરેકની ગણતરી કરવી પડે, ફાઈવ પી ઓફ એ બરાબર 3, પી ઓફ બી બરાબર 2, પી ઓફ એ યોગ બી બરાબર 3/2. તો આની સરખામણી, પહેલી સરખામણી વિદ્યાર્થી મિત્રો ફાઈવ પી ઓફ એની થાય, કોની સાથે, કે 3/2 સાથે. હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લખું છું, 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, ભાગાકારમાં કોણ તો કે 2, 2/5 નહીં, આ 5 કોની સાથે ગુણાય, 2 સાથે, એટલે લખાય પી ઓફ એ બરાબર 3/10. 5 ક્યાં જાય તો કે 2 સાથે ગુણાઈ જાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્ર બીજી ગણતરી, 3 પી ઓફ બી બરાબર 3/2. સેમ ગણતરી અગાઉ કરી તે મુજબ 3નો ગુણાકાર કોની સાથે થાય, 2 સાથે, એટલે 3/3 6. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું, પી ઓફ એ યોગ બી બરાબર 3/2 માટે, પી ઓફ એ યોગ બી બરાબર 3/6, સોરી અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 છે, 2 પી ઓફ એ યોગ બી છે, તો 2 × 2 = 4, તો 3/6 કેટલા આવે, 4. વિદ્યાર્થી મિત્રો તમારે તો મેળવવાનું છે છેદ, અહીંયા તમે જે ગણતરી કરી એમાં છેદ નથી, યોગ મળ્યો. યોગ મળે તો એ તમને ખબર છે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ.
પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો વિદ્યાર્થી મિત્ર આને પોઈન્ટમાં ફેરવી દઈએ તો બહુ સરળતાથી જશે, અહીંયા આવશે 0.3. વિદ્યાર્થી મિત્ર અહીંયા આવશે તમારું 0.5, અહીંયા આવશે તમારું 0.75. તો ચાલો પી ઓફ એ યોગ બી ખબર છે 0.75, પી ઓફ એ ખબર છે 0.3, પી ઓફ બી ખબર છે 0.5, પી ઓફ એ છે બી ખબર નથી. ચાલો આ ખબર નથી કેવું છે, માઇનસ બરાબરની સામે જાય તો પ્લસ એ છેદ બી. ચાલો આ બેનો સરવાળો 0.8, 0.75 પ્લસ બરાબરની સામે જાય તો માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો 0.8 માંથી 0.8 એટલે 80 કહેવાય, તો જવાબ આવશે 0.05. આ તો વિદ્યાર્થી મિત્ર તમને મળ્યો પી ઓફ એ છેદ બી મળ્યો. તમારે તો વિદ્યાર્થી મિત્ર મેળવવાનું છે શું, તો કે એ ડેશ યોગ બી ડેશ, એમાં ઘટતું તો શું, તો કે એ છેદ બી. બોલો કેટલો આવ્યો, તો કે 0.05. તો એકમાંથી 0.05 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે 0.95. તો અહીંયા તમારો દાખલા નંબર 15 પૂર્ણ થાય છે. 16મો નથી વિદ્યાર્થી મિત્રો, 17મો જોઈએ. જો એ એક્સ જ્યાં 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3, એક્સ કઈ કઈ કિંમતો ધારણ કરે, તો કે 1 કરે તો કે નહીં, 3 કરે તો કે નહીં, કઈ રીતે ખબર પડે, તો કે લેસ ધેન છે. લેસ ધેન હોય એટલે એ સંખ્યા તમારે ધ્યાનમાં લેવાની નહીં. બાજુમાં ક્યાંય લખ્યું છે પૂર્ણાંક કે અપૂર્ણાંક, તો કે નહીં. તો વિદ્યાર્થી મિત્ર પહેલાં ઘટના એ તમને મળશે, એમાં કોણ કોણ લખાય, તો કે 1.01 થી લઈને 2.99 સુધીની સંખ્યાઓ અંદર સમાયેલી છે ગણ એમાં. હવે વિદ્યાર્થી મિત્રો ગણ બીની વાત કરીએ, તો ગણ બીમાં 1/2 લેસ ધેન ઇક્વલ ટુ, ઇક્વલ ટુ છે એટલે આ સંખ્યા લેવાય, લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઇક્વલ ટુ 2, સોરી ઇક્વલ ટુ નથી, બાજુમાં કંઈ લખ્યું છે એક્સ કેવી કિંમતો ધારણ કરે, તો કે નહીં. તો એનો મતલબ એમ થાય પૂર્ણાંક કઈ આવે ને અપૂર્ણાંક, 1/2 એટલે 0.5 થી લઈને 2 લેવાના, તો કે નહીં, તો કઈ સંખ્યા આવે, તો કે 1.99. આના પરથી વિદ્યાર્થી મિત્ર પહેલા પ્રશ્નનો જવાબ તમારે મેળવવાનો છે એ યોગ બી. તો વિદ્યાર્થી મિત્ર યોગનો મતલબ તો તમામ ઘટકો, એના અને બીના બધા જ ઘટકો લઈ લેવાના. તો પહેલા એના ઘટકો લખી દીધા, કયા, તો કે 1.01 થી 2.99, ચાલો લખી દીધા. પછી બીના બોલો 0.5 આની અંદર હોય, તો કે નહીં, 1.99 આની અંદર હોય, તો કે હા. તો એનો મતલબ એમ થાય બીનો સરવાળો, તો કે 0.5 થી લઈને 2.99 સુધી અંદર આવે. વિદ્યાર્થી મિત્ર આ લખો તો એ સાચું, અથવા કોઈ કે મારે જે સવાલ પૂછો એ રીતે જવાબ લખવો, તો 1/2 પહેલાં તો લખાય એક્સ જ્યાં 0.5 એટલે લખાય 1/2 ધ્યાનમાં લેવાના, તો કે આ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, 2.99 છે તો એની નજીકનો આંકડો પૂર્ણાંકવાળો, તો કે 3 આવે, તો લેસ ધેન કેટલા લખાય 3, અને બીજી રીતે આ રીતે લખાય. તો અહીંયા પહેલો દાખલો પૂરો થાય. બીજો વિદ્યાર્થી મિત્રો તમારે મેળવવાનું છે એ છેદ બી. છેદનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો ઘટના એ અને ઘટના બીમાં જે સમાન હોય, જે સમાન હોય ને એ તમારે લખવાના હોય. તો વિદ્યાર્થી મિત્રો આમાં સમાન કયા હશે, તો કે 0.5 થી લઈને 1.99 આની અંદર હોય, તો કે નહીં. અહીંયા 1.01 થી શરૂ થાય છે એટલે 0.5 આની અંદર ન હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.01 હોય, તો કે હા, તો કે 1.01 થી 1.99 આની અંદર હોય, એટલે જવાબ આવશે 1.01 થી લઈને 1.99 બંનેમાં સરખા છે. આને તમારે મૂળ રકમની રીતે લખવું હોય તો લખાય એક્સ જ્યાં આ ધ્યાનમાં લેવાનું પોઈન્ટવાળું, તો કે નહીં, તો નજીકની પૂર્ણાંક સંખ્યા, તો કે 1 લેવાની, તો કે નહીં, એટલે લેસ ધેન એક્સ લેસ ધેન 1.99 એટલે અપૂર્ણાંક છે, પૂર્ણાંક લખવું હોય તો બાજુમાં 2, બોલો 1 લેવાના
તો કે નહીં, બે લેવાના તો કે નહીં, એની વચ્ચેની તમામ એટલે 1.01 થી 1.99, તો એ દાખલા નંબર 17 પૂર્ણ થાય છે. અસ્તુ.